વરસાદને કારણે બહુ મસ્ત વ્યૂ દેખાય છે. ચાલો હવે નીકળીએ નીચે અને આપણે અત્યારે એની પાછળ જ જઈએ છીએ. અને મેં ગાડી પાર્ક કરી છે એની પાછળ, પાર્કિંગ ત્યાં છે. આ બધું પાર્કિંગ જ છે. આ સામે જો ઓલી બસ જાય બ્રિજ ઉપરથી નીચે ગાડીઓ. તો મિત્રો કેવો લાગ્યો વ્યૂ? અમે હવે ઉઠ્યા છે, નાહી ધોઈ લીધું છે, રેડી થઈ ગયા છે. સ્વેટર હમણાં નથી પહેરતા, ઓલમોસ્ટ 8 ડિગ્રી જ છે બારે. પણ હમણાં ચાલો હવે પણ બ્રેકફાસ્ટમાં જાય વિધાઉટ ટાઈમ વેસ્ટ કર્યા વિના, કેમકે 10 વાગે તો બ્રેકફાસ્ટ પૂરો થઈ જશે ને. ઓલમોસ્ટ અત્યારે 9 જેવું થઈ ગયું છે. તો આ રૂમ મેસી છે એટલે આમાં અત્યારે કંઈ દેખાડવા જેવું છે નહીં. તો મિત્રો નીચે જોઈ શકો છો તમે, આ ટ્રેન સ્ટેશન છે અને પાર્કિંગ સ્લોટ બીજું સાથે જ છે. ગાડી આપણે ઓલી કોર પાર્ક કરી છે જે તમે પહેલાં દેખાડ્યું હતું. અને આ હોટલમાં રોકાણા છે અમે. આ કેસલ જેવું છે, એની બાજુમાં જ આ હોટલનું નામ છે. અને આ મસ્ત વ્યૂ છે હોટલનો, આખો તમને દેખાશે ત્યાંથી લઈને અહીં સુધી હોટલ છે. અને અમે અહીંયા ઉપર છે 5th ફ્લોર પર. મને આ જરાક વોલ સાઈડમાં આડી આવે છે એટલે આ સાઈડ હોત તો વધારે વ્યૂ સારો આવત, પણ કોઈ નહીં. તો વેલકમ બેક મિત્રો, આપ લોકોનું સ્વાગત છે મારી ચેનલમાં જેનું નામ છે ભાવિન વીકેન્ડ. જેમ તમે જોયું કાલના વિડીયોમાં કે અમે ડ્રાઈવ કરીને લંડનથી એડિનબર્ગ આવ્યા છે. અત્યારે પહેલી હિપ હોપ ટૂર, જે બસ ટૂર કહેવાય, એ લેવાના છે. એ લઈને ગામમાં એક્સપ્લોર કરશું. પહેલાં શું કરવાનું, કોઈ પણ સિટીમાં આવા જગ્યાએ જાઓ ને તો હિપ હોપ ટૂર જેવી બસ ટૂર હોય એ લઈ લેવાની. તો મેં કીધું પહેલાં એના કરતાં બસ ટૂર લઈ લે, બધા સાથે જઈએ અને પછી બસ સિટી એક્સપ્લોર કરી લઈએ અને પછી આપણે જોઈએ કે ક્યાં આપણે હાલીને જઈ શકીએ અને શું છે શું નહીં. આગળ ડિટેલમાં જોઈએ. મારા કઝિન બ્રધર ને ભાભી ને બધા રેડી થઈ ગયા છે, હોટલમાંથી આવી ગયા છે. ચાલો અહીંયા અમુક ક્લિક કર્યા ફોટા, મસ્ત લોકેશન ઉપર નીચે આ જગ્યાએ હજી પાડે છે ભાભી. અને હવે અહીંથી જાય છે એડિનબર્ગનું આ જે મેટ્રો સ્ટેશન, એમાંથી ક્રોસ કરીને સામેની સાઈડ જશું. અને આ કંઈક બ્રિજનું કામ ચાલુ છે ડાયરેક્ટ અહીંથી આમ ચડીને ઉપર ક્રોસ કરવા માટે. આ બધી બિલ્ડિંગો અહીંયા ઓલમોસ્ટ 200-250 વર્ષ જૂની બિલ્ડિંગો જ છે, પણ લંડન કરતાં આની હિસ્ટ્રી થોડીક ઓલ્ડ છે એમ બધા કહે છે. એટલે આપણે તો શું છે, એક નવી જગ્યા એક્સપ્લોર કરવાની હતી તો આપણે નવી જગ્યા એક્સપ્લોર કરવા આવી ગયા છે. તો આ એક લોકેશન ઉપર આવી ગયા છે અમે. કઈ સાઈડ જવાનું છે જોયું તમે? સીધું ને આમ? ઓકે, અમે આ સાઈડથી વોકિંગ કરીને આવ્યા અને હવે આ સાઈડ છે બસનું પોઈન્ટ, ત્યાં જાય છે લેટેસ્ટ ટ્રામ ફોરે. જો તમે એ એક્સપ્લોર કરશું તો પહેલાં આપણે મેઇન જગ્યાએ વયા જાય, નહીં તો લેટ થશે. આ એક હિસ્ટ્રીવાળી જગ્યા છે એટલે શું છે, આમ મજા આવતી હોય હિસ્ટ્રીમાં તો કન્સ્ટ્રક્શન ને હોટલ્સ ને બધું જૂનવાની જોવાની મજા આવશે. પણ બહુ ટ્રાફિક નથી એટલે ફરવાની મજા આવે, તમને એનું ટ્રેડિશન જોવા મળે. ઠંડી સારી છે અત્યારે, ફીલ થાય છે ઓલમોસ્ટ 6. કેવી બસ કહો તમે? ભાંગેલ ટૂટેલ. ભાંગેલ ટૂટેલ, અડધી ખુલી છે એટલે, અડધી ખુલી છે એટલે એમ કે ભાંગેલ ટૂટેલ બસ. તો આ બસ આવી ગઈ. અમે નીકળ્યા ત્યાં વરસાદ જેવું નહોતું, પણ હવે આજે ટૂર કરવાની વિચાર્યું તો હવે બસ માં તો વાદળાય આવી ગયા. એઝ યુઝ્યુઅલ હવે ઉપર જ જાય છે. અમે અહીંથી 4 હેડફોન લઈ લ્યો, હવે ઉપર જાય છે. આગળ બેસું, આગળ બેસી શકે, પાછળ બેસું પાછળ બેસી શકે, તો બેટર છે પાછળ જ બેસીએ. લાસ્ટ ટાઈમ અમે પાછળ જ બેઠા હતા, 1x1 ચેન્જ કરશું. તમે ફ્રન્ટનો વ્યૂ એન્જોય કરો, અમે બેક સાઈડનો વ્યૂ એન્જોય કરીએ. વરસાદ ચાલુ ન થઈ જાય નહીં તો પાછું ભાગીને અંદર જવું પડશે ફટાફટ. ક્યાં છે પણ હવે આપણે જે એન્જોય કરવા નીકળ્યા એન્જોય કરી લઈએ. થોડોક વધારે ઠંડી લાગે છે બટ નો પ્રોબ્લેમ. નિલેશભાઈ આમાં દેખો, જો તો હું દેખાય હરકો બે એને નથી લઈ ભાઈ. હવે ભાભી બરોબર ઠંડી ક્યાં લાગે? ફાકી તો ખાધી. તમારું જેકેટ પલળી જાય વરસાદમાં? મારું બી પલળશે. બહુ એન્ટિક વસ્તુ લાગે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે, વરસાદ વ્યવસ્થિત રીતે. છત્રી લીધી હતી. તો આ વ્યૂ છે, મને આખા વરસાદ આવે ને નહીં ગમે. પાછળ જુઓ તમે, વરસાદ આવે છે બરાબર એટલે આપણે કાંઈ રિસ્ક નથી લેવું માંદા પડવાનું. એટલે આપણે આગળ બેસી ગયા છીએ. એડિનબર્ગનો ફેમસ કેસલ છે, એમાંય જવાના છે. પણ હવે પહેલાં મેં કીધું સિટી ટૂર કરી લે. હવે જો હું પાછો બહાર નીકળો તો વરસાદ પાછો ચાલુ થઈ ગયો. હેડફોન લગાવીને તમે બધું સાંભળો તો તમને ડિટેલમાં બધું કહેશે કે આ સ્ટ્રીટમાં આવું થયું હતું, આ જગ્યાએ આવું થયું હતું, આ છે તે છે. શેર કરવાનો અત્યારે ઓન ધ સ્પોટ કોઈ મતલબ નથી, એના માટે તમે અહીંયા આવો
પ્રોપર એક્સપિરિયન્સ કરો તો તમને ખ્યાલ પડશે અને તમને દેખાડશું જે જે સારા અનુભવ હોય. બાકી જો અત્યારે વરસાદ છે ફૂલ ચાલુ, પણ હું તમને આ દેખાડી દઉં છું કે આ એડિનબરાનો જે મેઇન કહેવાય છે કેસલ, આઈ થિંક હવે આમાં ઉપર આપણે જઈએ છીએ. ચાલુ વરસાદમાં આપણું લાઈવ રિપોર્ટિંગ ચાલુ છે. કાંઈ નથી લેવું, બસ હવે અહીંથી નીચે ઉતરીએ છીએ અમે. વરસાદ ચાલુ છે વ્યવસ્થિત રીતે. આઈસા બસ તો અમે નીકળ્યા છે બસમાંથી અને હવે અહીંયા એક છત્રી લેવી પડશે કે અમને દુબઈમાં સસ્તી મળે તો અમે અહીંથી લીધી. જરૂર પડી શું કરો, પણ તમારે લોંગ ટર્મ માટે લેવી તો મોટી લ્યો. હા લઈ લ્યો, હા તો સ્વેટર લઈ લે. ગમે એ જગ્યાએ જાઓ પણ કાંઈ લેવું ન હોય ને તો અમુક જરૂર એવી પડે એ વસ્તુ લેવી જ પડે. જેમ કે અચાનક છત્રીની જરૂર પડી જ્યારે આપણે મળતી હતી ત્યાં આપણે ધ્યાન ન દીધું. એડિનબરાનો જે કેસલ કહેવાય, ફેમસ કેસલ, એમાં જાય છે. થોડો ઠંડો પવન આવે છે પણ મજા આવે છે. વેધર અચાનક જ ચેન્જ થઈ ગયું પણ શું કરીએ, મજા આવવા લેવા નીકળ્યા છે તો મજા તો લેવાની જ. અમે આમ નીચેથી ચાલીને આવ્યા, હવે આ કેસલ પહોંચી ગયા છે અંદર. આ છે એડિનબરા કેસલ અને આ ટોપ ઓફ ધ એડિનબરા છે, ટોપ ઓફ ધ માઉન્ટેન. મૂવીમાં આવું ક્યાંક જોયું તો હતું, આઈ થિંક ઓલું ભૂતનું મૂવી એખાધું હતું, ખબર છે. આમાંથી બહાર નીકળ્યા અમે તો આ ફેમસ કેસલ હતું એડિનબર્ગનું. અમુક જગ્યાએ ફોટા બોટા પાડ્યા, રીલ્સ મૂકી. તમે ન જોયો હોય તો ઇન્સ્ટાગ્રામમાં જાજો, જોઈ લેશો તમે રીલ્સ. તો અહીંથી સીધા નીચે ઉતરીએ છીએ પાછા. પછી અમુક જગ્યાએ આપણે પોતે ગાડી લીધી છે, ગાડી લઈને એક્સપ્લોર કરશું. હા કેવું લાગ્યું તને? આવી મજા આવી, પણ થોડા કિલો છે એટલે ઠંડી બહુ લાગે છે. હાઈટ ઉપર છે ને, થોડું હાઈટ ઉપર છે. તમારા ભાઈ ભાભી ક્યાં ગયા થઈ ગયા? કેવડા મોટા લાંબા લાંબા ગેપમાં ફોટા પાડે છે. મસ્ત શોપું છે બધી, તમારે કાંઈ વસ્તુ બાય કરવી હોય તો મળી જશે. જાવ તો એક ફોટો પાડવાનો વિચાર હતો. આ ફોટા માટે છે ને 20 પાઉન્ડ થાય, મતલબ નથી 20 પાઉન્ડ એટલા દઈને. કેમ કે આવો ફોટો આપણે તુર્કીમાં પડાવી લીધો છે અને હું એ વિડીયોમાં નાખી દીધો છે. તમે તો તુર્કીના વિડીયો ન જોયા હોય તો તુર્કીના વિડીયો જોઈ લેજો. આની પહેલાંની સિરીઝ છે તુર્કીની અને આ લંડન સિરીઝ છે. પાછા બસમાં બેસી ગયા છે આ બસની જર્ની કરવા. પાછળની બધી સીટ ખાલી છે બીકોઝ ઓફ રેઇન. બસમાંથી પાછું શું શું દેખાય છે શું નહીં બધું જોશું. જો બધું ગ્રીનરી, બધું જૂનું કન્સ્ટ્રક્શન, આ સાઈડ બધી ચારેકોર એક્સપ્લોર કરવાનું છે. હવે ધીમે ધીમે જોઈએ હવે આપણે ક્યાં બીજા સ્ટોપમાં ઊભી રાખે છે. જો બધી શોપ્સ છે, બધી ઢાળ છે, ઉતરવાનું ચડવાનું ઉતરવાનું એવું બધું મિક્સ છે. પણ સારું છે, મજા આવે છે એક્સપિરિયન્સ કરવાની. અને હવે કાંઈ એટલી બહુ ખાસ ઠંડી લાગતી નથી. વાદળાઈ ચોખ્ખા થઈ ગયા છે અને આ બીજી સાઈડમાં બસ જાય છે. આ કંઈક એનું આવ્યું છે બીજું. કાનમાં ઓલું નાખીને આપણે સાંભળતા રહ્યો જાય. એને પ્લગ આપ્યા છે, આ પ્લગ આપ્યા છે. અહીંયા એટલી લેંગ્વેજમાં છે પણ હિન્દી નથી. ગુજરાતી તો ઓબ્વિયસ નહીં હોય પણ હિન્દી આઈ થિંક આ લોકોએ દેવું જોઈએ. પણ એની પાસે એટલા હિન્દી નહીં મળતા હોય કસ્ટમર. યાર હિન્દી કસ્ટમર તો આવતા હોય પણ આપણા હિન્દી કસ્ટમર ઇંગ્લિશ પકડીને બેસે ને એ પ્રોબ્લેમ થાય. પહેલાં રાતે આવ્યા ને તો એમ લાગ્યું હતું કે થોડુંક નાનું ગામ છે, કાંઈ આમાં કાંઈ જાણવા મળશે નહીં. હવે એમ થાય કે અહીંયા આવીને બધું દેખાશે વ્યવસ્થિત રીતે. ધંધો સારો સેટ થઈ જાય તો મૂવ થઈ જાય એવી જગ્યા. તો જેને ચડવું હોય એ ચડશે. વાથી ચડવાના પગથિયા છે દેખાય. આ લોકેશન ઉપર અમે આવ્યા હતા અને આ લોકેશન આજે બંધ છે. મોસ્ટ પ્રોબેબલી કાલે ખુલશે. જો કાલે ચક્કર લગાવશું ટાઈમ મળશે તો અહીંયા, નહીં તો ઘણી બીજી જગ્યાએ જવાનું છે. આ જગ્યા રહી ગઈ, શું કરીએ. તો એડિનબર્ગમાં જે બસ ટૂર કરીને થોડુંક ચાય પાણી પીધું, નાસ્તો વાસ્તો કર્યો અને હવે નીકળ્યા છે ગાડી લઈને. કેમ કે આપણે રેન્ટ કાર લીધી છે તો એમાં કાલે જ આવવાનું હતું પણ આજે મેં કીધું અડધે સુધી ચક્કર મારતા આવીએ. માજી બંધ થાવ ને થોડીક વાર અત્યારે. આંટી બંધ થાવ 2 મિનિટ. તો અરે તા લોહ લોબાટ જાશું. થોડુંક હિલ એરિયો છે એટલે ત્યાં ડ્રાઈવ કરવાની મજા આવશે. એક તો બસ આવી રીતે મજા લે થોડીક થોડીક રીતે. અહીંયા ડ્રાઇવિંગમાં કાંઈ બહુ કાંઈ ડિફિકલ્ટી છે નહીં, થોડુંક ધ્યાન રાખવાનું છે. ચાલો આગળ કેમેરો છે એટલે હું મોબાઈલ અહીંયા મૂકું છું હાથનો.
તો જો હવે આ સામે દેખાય ને એ લોલો આજે સફારી પાર્ક છે એ છે નિરાતે નિરાતે પડ્યા જાય છે આ એનો વ્યૂ છે મસ્તીનો થોડું ધ્યાન રાખવાનું છે ચલાવવામાં જો અહીંયા દેખાય તમને થોડાક રોડ મોટા હોત તો મજા આવત પણ બે સાઈડ ફાર્મ છે એટલે મે બી દે નોટ અલાવ અને જો ત્યાં દૂર તમને દેખાશે મે બી તમને ઘેટા ધીમે ધીમે દેખાશે ગાડી પાછળ આવે છે એટલે મારે થોડીક સ્પીડમાં જવી પડશે ગાડી બટ ઇટ્સ ઓલ રાઈટ આ બધાએ વ્યૂ માણીતા માણતા આપણે જગ્યાએ પહોંચીએ છીએ અચ્છા એ ગાડી ક્રોસ કરી શકે છે તો કોઈ ઇશ્યુ નથી આપણે ધીમે પણ જઈ શકીએ જો મસ્ત લોકેશન પણ વાઇનના બદલે બધું ગાર્ડન ને એવું બધું છે ડેરી છે અમુક પ્રકારની પણ એમાં આપણે અત્યારે ટાઈમ મળશે તો જાશું નહીં ઉતરવાનું છે ના ઉતરવાનું ક્યાંય નથી એટલે તો મિત્રો જો આ ગાડીનો રસ્તો કેવો છે હજી આપણે જવાનું છે 2.2 માઇલ ગાડીઓ આગળ આવે છે ઝબાઝબ કરતી થોડુંક ધ્યાન રાખીને હલાવવાનું છે અને આપણે ઇન્ડિયામાં ગામડામાં વરસાદ આવ્યો તો કેવી જગ્યાએ ગયા હોય એનાથી થોડુંક અપગ્રેડ વર્ઝન છે કારણ કે અહીંયા ગ્રીનરી બહુ ખતરનાક છે અને વેલ મેન્ટેન છે જો કટુકટ ગામડામાં કાપેલું છે બસ વ્યવસ્થિત સામે જુઓ તમે મારી તમને જે ખાશે સામેની કોર ગાય ઘોડા ઘેટા બધું મળશે જુઓ 4:30 વાગ્યામાં અંધારું થઈ જાય હવે રિટર્નમાં થોડુંક તકલીફ પડશે એવું લાગે છે પણ અમે જો જો ટાઈમમાં જ નહીં બગાડીએ કાલે વહેલા નીકળી જશું પણ આ પાર્કમાં આવી ગયા છે હોલિડે પાર્ક અહીંયા બરાબર અને આ હિલ છે અને આ બધા રિસોર્ટ છે રહેવાનું બધું સારું છે અહીંયા તો મિત્રો અહીં સુધી પહોંચી ગયા છે જેવું તમને દેખાડ્યું પાર્ક તો હવે અહીંથી એની ઉપર જવાનો વિચાર હતો પણ પછી પાછું રિટર્નમાં પાછું અંધારું થઈ જતા એટલે કીધું પ્લાન ચેન્જ કરીએ આપણે કેમ કે ઉપર જવું હતું હાઈ હિલમાં પણ એના માટે થોડોક ટાઈમની જરૂર છે હવે આગળ નીકળીએ પાછા રિટર્ન જવામાં અને પાછી જર્ની દેખાડશું જો કાંઈ એવું ઇન્ટરેસ્ટિંગ આવશે કેમ કે ઘણી ગ્રીનરી છે એક સરખા સીન ઓલગી સેમ જ સીન આવે છે કેટલા સીન એક સરખા લેવાના એવું થાય મિત્રો 4:45 તો વાગી ગયા છે 4:45માં અહીં અંધારું થઈ ગયું છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે થોડોક હેવી એટલે ડિફિકલ્ટ થોડુંક થાય છે ડ્રાઇવિંગ કરવામાં પણ શું કરવાનું હવે આપણે આવ્યા છે તો પાછું તો જવું જ પડશે પ્રોબ્લેમ એ છે કે હીટર રાખવું એટલે વાંધો ન આવે બાકી ઠંડી થોડીક બહારની ભેગી થાય તો ફોગ જામી જાય અને ફોગ જામી જાય તો અંદરથી ફોગ બહારથી વરસાદ સિંગલ પટ્ટી રોડ ગાડીની લાઇટ દબાદબ સામે પણ એક છે આપણે ઇન્ડિયામાં ડ્રાઇવિંગ કરી હોય એની પ્રેક્ટિસ હોય તો વાંધો ન આવે બાકી તો ખાલી મિડલ ઇસ્ટની જે ડ્રાઇવિંગનો અનુભવ હોય તો થોડુંક ટફ પડી જાય કેમકે મિડલ ઇસ્ટમાં આવા રોડ તો ક્યાંય છે જ નહીં સિંગલ પટ્ટી જી વાયપડે ચાલુ રાખવા પડે આઈ હોપ તમને સમજાઈ ગયું હશે હું શું કહેવા માગું છું તો જો મિત્રો અહીંયા લાઇટ ચાલુ કરવી પડે આવી રીતે હા તો હાઈવે ઉપર લાઇટ નથી અને રોડ ભીના શું કહેવાનું યાર યુકે ભલે ગમે એટલું આગળ નીકળી જાય પણ દુબઈથી પાછળ જવાય આ જો બસ જાય બારે અને અત્યારે વાગ્યા છે 10 રોટી રેસ્ટોરન્ટમાં આવ્યા છે સારું ફૂડ છે અહીંયા એડિનબર્ગમાં જોજો તમે રોટી રેસ્ટોરન્ટ પનીરની સબ્જી ઓર્ડર કરી છે અને નાન તંદૂરી પરોઠા થોડુંક સાદું ખાવાનું મન હતું બહુ જાજુ હેવી નહોતું ખાવું ચાલો આ પતાવીને પછી આ બારે મળીએ હવે હોટલમાં પહોંચી ગયા છે બધા એને બેહવાની મજા આવે છે તો RR મૂવી અધૂરું મૂક્યું છે એટલે એ પૂરું કરી અને હોટલમાં જઈને સૂઈ જવાનું છે ચાલો કાલે મળીએ